નવસારીના જલાલપોર તાલુકામાં રહેતો વિદ્યાર્થી ઓમકુમાર પટેલ જે અભ્યાસ અર્થે 5 મહિના પહેલા નવસારીના ધામણ ગામથી યુક્રેન અભ્યાસ કરવા માટે ગયા હતા અને ત્યાં મેનેજમેન્ટના અભ્યાસની સાથે સાથે નોકરી પણ શરૂ કરી હતી, પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચે બગડતા હાલાતને લઈને અને ઓમ ફરીથી પોતાના માદરે વતન આવી ગયો છે, જ્યારે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ઓમ યુક્રેનની હાલની પરિસ્થિતિ જણાવી હતી કે જ્યારે તેણે જણાવ્યું કે હાલત અતિ ગંભીર છે ત્યાંની અને લોકોને ખાવા માટે એક બ્રેડનો ટુકડો પણ નથી મળી રહ્યો, તો આવી સ્થાનિકો પણ યુક્રેનને છોડીને જઈ રહ્યા છે, તો ઓમના જણાવ્યા અનુસાર ત્યાં હાલત એટલા બધા ખરાબ થઈ ગયા છે જ્યાં રશિયા દ્વારા એક શાળાને પણ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો, તો જેની પરિસ્થિતિ જોતા જ ભારતમાં રહેતા અને તેના માતા પિતાને પોતાના દીકરાને પરત બોલાવી લીધો હતો, તો દીકરો સહી સલામત ઘરે પાછો આવી ગયો છે, માતા પિતાએ રાહતનો શ્વાસ લીધો છે અને હાલ ત્યાંની પરિસ્થિતિ કાબૂમાં આવે એવી આશા છે, અને જ્યારે વિદ્યાર્થીઓ સેવી રહ્યા છે જ્યારે તેમાંથી અનેક લોકો પણ માદરે વતન પાછા આવ્યા છે યુક્રેનથી. તો જ્યારે કેમેરા સમક્ષ જણાવ્યું હતું અને તેમાંથી 20,000થી વધુ ભારતીય લોકો ત્યાં યુક્રેનમાં ફસાયા હોવાનું પણ સામે આવ્યું છે, અને જ્યારે યુક્રેનમાં ભારતના ઘણા વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરવા માટે ગયા હતા અને અભ્યાસ કરતા ત્યાં યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધનું અને સીમાએ આવેલા યુદ્ધને ઘણું અતિ ગંભીર ગણવામાં આવી રહ્યું છે, ત્યારે યુક્રેનમાં અભ્યાસ કરવા માટે ગયેલા વિદ્યાર્થીઓને માદરે વતન પણ પાછા આવી ગયા છે, તો આપને જણાવી દઈએ કે ત્યાંની પરિસ્થિતિ હજુ પણ તંગ બની રહી છે, યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધના માહોલોની ઘટના ઘણી ગંભીર બની રહી છે, ત્યારે ભારતના વિદ્યાર્થીઓ ગયેલા તેમને અહીંયા માદરે વતન પાછા બોલાવી લેવામાં આવ્યા છે. અરે બહુ ભયંકર પરિસ્થિતિ હતી. આ જે ટીવી પર જે ન્યૂઝ જોયા કે ભાઈ 16 તારીખે વોર થાય, 20 તારીખે વોર થાય, અને જે બધા ભયંકર બધા આપણે મશીન જોઈ ને બહુ જ બીક લાગતી કે ભાઈ છોકરું કંઈક ત્યાં વોર ચાલુ થઈ ગયું તો છોકરાને શું પરિસ્થિતિ રહેશે એમ, એ બધા બહુ વિચાર આવતા, રાત્રે ઊંઘ પણ નહીં આવતી ને ફૂલ ટેન્શનમાં રહેતા અમે બધા જ, આખું ફેમિલી રહેતું એમ. યુક્રેનમાં હાલની પરિસ્થિતિ ઘણી ક્રિટિકલ છે અને ત્યાં વોરની સિચ્યુએશન છે, તેથી આપણે એમ્બેસીના ગાઈડલાઈન મુજબ હું ઇન્ડિયા પાછો પરત ફર્યો છું. ત્યાં અત્યાર સુધી અટેક તો 2 જ થયા છે, ત્યાંનું પબ્લિક એટલું બધું ઘણું મૂવ થવા લાગ્યું છે બીજી બધી કન્ટ્રીમાં, અલગ અલગ કન્ટ્રીમાં, પણ અમુક પબ્લિક હજુ ત્યાં જ છે, સ્ટાયંતર ત્યાં જ છે. આપણા ગવર્મેન્ટે હા મદદ 26 જાન્યુઆરી એક ફોર્મ બહાર પાડ્યો હતો કે તમે જેટલા ઇન્ડિયન સિટીઝન છો એટલે યુક્રેનમાં એ બધા એક ફોર્મ ફિલઅપ કરી લો કે તમારું નામ એડ્રેસ ઇન્ડિયામાં, તમારું નામ એડ્રેસ શું છે શું નહીં, દરરોજ કઈ સિચ્યુએશન થાય તો અમે તમને હેલ્પ કરી શકીએ એ રીતે.